નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો ઓવરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગઈકાલે મુલાયમસિંહે આપેલા સ્ટેટમેન્ટ બાદ સમગ્ર હિન્દુસ્તાનમાં ચર્ચા ચકડોળે છે. એન્ટી રેપ બિલ માટે કરેલું તેમણે વક્તવ્ય, તેમણે કહ્યું કે બચ્ચે બચ્ચો સે ગલતી હો જાતી હૈ, લેકિન દરેકે દરેક રેપિસ્ટને ફાંસી નહીં થવી જોઈએ. રેપિસ્ટને ફાંસીની સજા માટે તેમણે એમ પણ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો આ ફાંસીનો જે કાયદો છે તેમાં ક્યાંક અમે સુધાર કરીશું. શરૂઆત થઈ ચર્ચાની મુલાયમસિંહના સ્ટેટમેન્ટથી. થોડાક દિવસો જ પહેલા જાહેર કોર્ટે જાહેર કરેલી ફાંસી. ચૂંટણીના સમયમાં અલગ અલગ વિકાસની વાતોની વચ્ચે મુલાયમસિંહ યાદવનું ચૂંટણીની જાહેર સભામાં આપેલું આ નિવેદન. ત્યારબાદ અબુ આઝમીએ પણ જે પ્રમાણે સ્ટેટમેન્ટને ક્યાંક આગળ વધાર્યું, તેમણે એમ કહ્યું કે બળાત્કારના દોષિતોની સાથે પીડિતાને પણ ફાંસી મળવી જોઈએ. અબુ આઝમીના સ્ટેટમેન્ટ બાદ અબુ આઝમીની પુત્રવધુ આયશા ટાકિયાએ તેણે પણ કીધું કે આ પ્રકારનું જો સ્ટેટમેન્ટ હોય તો મને શરમ આવે છે. એના જો ટિપિકલ વર્ડ જેની ટ્વિટરનું હતું તેમાં કહીએ તો મેરે સસુર કા જો બયાન મુજે પઢને કો મિલા હૈ, અગર વો સચ હૈ તો મેં ઓર ફરહાન બહુત શર્મિંદા હૈ. ફરહાન અબુ આઝમીનો સન અને આયશા ટાકિયાના હસબન્ડ. આ વિષયની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા એક્ટિવિસ્ટ. મહિલાઓની વાત જયારે પણ આવે છે ત્યારે પોતાના વિચારો મુક્તપણે મુકતા રુઝાન ખંભાતા. રુઝાનજી આપનું સ્વાગત છે. રુઝાન ખંભાતાની સાથે જે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ ઇકબાલ શેખ. ઇકબાલ શેખ આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા ઇકબાલ શેખ આપની પાસે મારી સીધી વાત, સીધો પ્રશ્ન. મુલાયમસિંહે ચૂંટણી પ્રચારમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નહોતો, કોઈએ પૂછ્યું નથી કે બળાત્કારીઓ સાથે શું કરવું જોઈએ, અચાનક મુલાયમસિંહે આપેલું આ સ્ટેટમેન્ટ બળાત્કારીઓને સીધો નહીં પરંતુ આડકતરો બચાવ, ફાંસીની સામે ઉભી કરેલી શંકાની સોય, કઈ રીતે જોવો છો ઇકબાલજી આને? સૌ પ્રથમ તો મુલાયમસિંહ યાદવે ચૂંટણી પ્રચારમાં જે કોઈ સ્ટેટમેન્ટ કર્યું છે કે બચ્ચે હૈ બચ્ચો સે તો ગલતી હો જાતી હૈ ઓર ઉસકી ફાંસી સજા નહીં હોની ચાહીએ, સૌ પ્રથમ તો એ સ્ટેટમેન્ટને હું કઠોર રીતે એની નિંદા કરું છું અને ક્રિટિસાઇઝ કરું છું. કોઈ પણ સંજોગોમાં આ સ્ટેટમેન્ટને કોઈ પણ રીતે સારી રીતે ગણી શકાય નહીં. અને હું એક પોલિટિકલ કાર્યકર તરીકે પણ અને એક લોયર તરીકે પણ, એક સમાજના માણસ તરીકે પણ એમણે જે કાંઈ કર્યું છે એની સખત શબ્દોમાં ટીકા કરું છું. કાઢો છો મુલાયમસિંહના બયાનને. રુઝાનજી ફર્સ્ટ રિએક્શન, આઈ નો કે આપની બાજુમાં બેઠેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જે પ્રમાણે સફિસ્ટિકેટેડલી કીધું કે ટીકા કરું છું, મને ખ્યાલ છે કે રુઝાન ખંભાતા આટલી શાંતિથી આની ટીકા નહીં કરે. રુઝાન, સૌથી પહેલા તો કંટાળી ગઈ છું કે જે રીતે પોલિટિકલ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે બધાના. આજે બહેનોનું આવ્યું, નોર્મલી ધરમ પાતે આવે છે, તો એઝ અ નોર્મલ સિટીઝન ઓફ ઇન્ડિયા હું કંટાળી ગઈ છું કે આપણે આપણો દેશ ક્યાં જઈ રહ્યું છે. હવે આજે એમની સ્ટેટમેન્ટ મારી, ઇટ વોઝ નોટ બચ્ચો, એટલે આઈ ડોન્ટ નો, હવે 24 વર્ષના 28 વર્ષના જે લોકો આપણે રેપ કરે છે આપણે બચ્ચો કહેશે કે જયારે આપણે 18 વર્ષનાથી જ્યુએલનો લો આપણે સોલ પર લઈ જવા માંગીએ છીએ કે ભાઈ સોલ પર લઈ જાઓ, 18 વર્ષથી બી નાના બચ્ચાઓ કરે છે અને એવા બચ્ચાઓ નથી. આજની જે આપણે નવી જે ટેકનોલોજીના જમાનામાં રહ્યા છીએ, જે રીતે લોકોનું પ્રોગ્રેસ થઈ રહ્યો છે, આ બચ્ચાઓ નથી. એટલે જે આ એમને સ્ટેટમેન્ટ છે આ એમને ખાસ જાણી જોઈ સમજીને માર્યું છે. ને ખાલી આટલું સ્ટેટમેન્ટ નથી માર્યું, એક સ્ટેટમેન્ટ થી આગળ ગયા, આગળ એટલે ગયા કે હું અગર હું આવીશ તો હું આ એન્ટી નવો જે રેપ એન્ટી રેપ લાવ્યા છે જેમાં ફાંસી ચડાવશે અગર રિપીટેડ ઓફેન્ડર તો એ કાઢી નાખીશ લો, એટલે એનાથી આગળ ગયા છે. એટલે મને એક બીજી બીક લાગી રહી છે સર, બીક એ લાગી રહી છે કે જયારે મુલાયમસિંહે આવું સ્ટેટમેન્ટ માર્યું છે દેટ મીન્સ કે દેર આર સમ પીપલ હુ આર અગ્રીંગ વિથ હિમ, કે જે માને છે કે અગર આપણે મુલાયમસિંહને વોટ કરશું ને અમને એનાથી ફાયદો થશે, એટલે મને એક બીક લાગી રહી છે. એટલે મને આજે આજની તારીખમાં આપણી સોસાયટી, આપણી કમ્યુનિટી, આપણા સમાજમાં મને એક ડર પેસી ગયો છે જે આપણે કાઢવા માંગીએ છીએ. એ ડર એ પેસો છે કે દેટ મીન્સ કે આવા લોકો છે અને આવા સ્ટેટમેન્ટ એ લોકો ઉત્સુક થશે અને હજી આપણી બહેનો જે માન માન આપણે જે ટ્રાઇંગ ટુ સેવ ધેમ રેસ્ક્યુ ધેમ જે થઈ રહ્યું છે. એટલે આ સ્ટેટમેન્ટ પર મારે એક પોઈન્ટ કહેવો છે કે આજની તારીખમાં આપણે જે જનતાની વાત કરીએ છીએ જે આપણી પાસે રાઇટ છે, બાકી અગર હું એમ કહીશ કે એને ફાંસી ચડાવી દો યા એને આમ કરો કોર્ટમાં લઈ જાઓ, ઇટ વિલ નોટ મેક એની ડિફરન્સ, કારણ કે દેર ઇઝ નો કોર્ટ ઓફ લો વિચ કેન ટેલ કે એના સ્ટેટમેન્ટ વી કેન હેંગ ઇન ટુ દેટ, દેર ઇઝ નો કોર્ટ ઓફ લો. બટ આજે મારે કેવું છે કારણ કે આપણે એક બહુ સારા પોઝિશન પર છીએ, જ્યારે
આજે વોટ આપવાનો છે, આપણે વોટિંગ સિઝનમાં છીએ, ત્યારે મારે કેવું છે સ્ત્રીઓ અને પુરુષોને, કારણ કે આટલા સ્ત્રી માટેનું નથી, કારણ કે આ લડાઈ ખાલી સ્ત્રીની નથી ને પુરુષની નથી, આ લડાઈ ઇટ ઇઝ અ ફાઇટ બિટવીન સારું ને ખરાબ, ગુડ એન્ડ એવિલની આ લડાઈ છે. એટલે સ્ત્રીઓ અને પુરુષોએ મળી અને આ વખતે જોવાનું છે કે આવા જે સ્ટેટમેન્ટો જે બી નેતાઓ મારે, ખાલી મુલાયમસિંહ ને, જે બી નેતાઓ આવા સ્ટેટમેન્ટ બહેનોની વિરુદ્ધ મારતા હોય, જે આપણી સોસાયટીને સમાજને બગાડવા માંગતા હોય, જે નેતાઓ કરપ્ટ નેતા હોય, કરપ્શન કરતા હોય, જે નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિના હોય, એ લોકોને મહેરબાની કરીને વોટ ના આપો. તમે ભલે આપણે નેતાઓ અગર ચાલશે, આપણા કોઈ બીજા ડાઉન ધ લેવલ નેતા હશે તો એ ચાલશે, પણ આવા નેતાઓને આપણી રાજગાદી ના સોંપાય, ના તો બીજા 5 વર્ષ આપણે. રુઝાનજી અહીંયા 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 સ્ટોપ કરું છું. ઇકબાલભાઈ, જે પ્રમાણે રુઝાન ખંભાતાએ પોતાના આક્રમક તેવર બતાવીને કીધું કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરનારા, બિન જવાબદાર વાક્યો ઉચ્ચારનારા લોકોને સહેજ પણ સહકાર ના આપવો જોઈએ. ઇકબાલભાઈ, એ પણ ચર્ચા ચાલી છે કે ક્યાંક મુસ્લિમ પીઢ જે પણ દોષિત હતા, એ દોષિતોમાં મુસ્લિમ હતા, તેના કારણે મુસ્લિમ મતોને અંકે કરવા માટે આવું બિન જવાબદાર સ્ટેટમેન્ટ, ભલે કદાચ આપણને લાગે છે, રુઝાનજીએ કીધું તે પ્રમાણે ઘણા લોકોને લાગે છે કે બહુ જ વિચારીને સમજીને અપાયેલું આ સ્ટેટમેન્ટ હતું. જો નાનામાં નાના ગુના માટે ગંભીર સજાઓની જોગવાઈઓ હોય છે, આવા સ્ટેટમેન્ટ આપીને કોઈ પણ વ્યક્તિ જો આવો ભવંડર ઉભો કરે છે, ક્યાંક ભાગલા પાડે છે, અથવા તો ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે તેવા સ્ટેટમેન્ટ અપાતા હોય છે, આવા સમયે આવા લોકો સામે પણ પગલા લેવા જોઈએ ક્યાંક, એ પણ પ્રશ્ન. ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન એ, જે પણ દોષિત મુસ્લિમો હતા, તેના કારણે મુસ્લિમ વોટ બેંકને પોતાની તરફ કરવા માટે ના એક મુલાયમસિંહનો પ્રયાસ છે, આવું પણ ઘણા રાજકીય વિશ્લેષકોનું કેવું છે ઇકબાલજી? સૌપ્રથમ તો હું આપને, આ જે ગુનાખોરી છે એ જઘન્ય અપરાધ છે, ખૂબ જ ગંભીર અપરાધ છે. એની સાથે કોઈ કમ્યુનિટીને જોડીને વાત કરવાનું આપનું જે પ્રિઝમ્પશન છે એ મારો જોઈએ કે યોગ્ય નથી. જે પ્રિઝમ્પશન આપે કર્યું છે એ પ્રિઝમ્પશન એનું છે કે કેમ, એ એક સવાલ છે. પરંતુ આજે અપરાધમાં શક્તિમિલ કાંડમાં જે લોકો સંડોવાયેલા છે એમાં એકલા મુસ્લિમો છે એવું બી નથી, બધી કદના લોકો છે. પણ આને મારી બહુ સ્પષ્ટ વાત છે કે આવા અપરાધને કોઈ કમ્યુનિટી સાથે જોડાવાની વાત એ યોગ્ય વાત નથી. ગુનેગારો ગુનેગારો છે, અપરાધીઓ છે, એ કોઈ પણ કમ્યુનિટી ના હોય, એની સાથે બીજી કોઈ રીતે એનું મૂલ્યાંકન ન થવું જોઈએ. મુલાયમસિંહ યાદવે કયા સંદર્ભમાં કીધું છે અને કયા સંજોગોમાં કીધું છે એ ગમે તે હોય, પરંતુ એ નિંદનીય છે, સખત શબ્દોમાં એને વખોડવા લાયક છે અને વખોડીએ છીએ, અને અમારી પાર્ટીએ પણ એને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. અને એની સામે આ જેમ બેને કીધું છે, હું બેનના તમામ વાત સાથે હું સંમત છું કે આ વોટની સિઝન છે, એટલે આવા નેતાઓને સબક શીખવાડવો જોઈએ અને ચોક્કસ સબક શીખવાડશે, લોકો મત એમની રીતે આપશે, અને આવા અપરાધીઓને સીધા કે આડકત રીતે મદદ કરવાની ગમે તે આશય સાથે હોય એવા નેતાઓને સબક શીખવાડવો જ જોઈએ, અને આ લોકશાહી પ્રક્રિયા દ્વારા એ લોકોને સબક શીખવાડવો જોઈએ. અને બીજી વાત કે જે શિક્ષાની વાત છે, એટલે સંસદમાં આ કાયદામાં જે સુધાર થયા છે 2013માં યુપીએ સરકારના વડપણમાં, લોકસભામાં રેપ એન્ટી રેપ બિલ અને કેટલાક નવા કાયદાઓ અને આ રેપ એક્ટમાં જે એમેન્ડમેન્ટ કર્યા છે એ સર્વસંમતિથી, સપાની મંજૂરીથી, અન્ય પક્ષોની મંજૂરીથી, સર્વસંમતિથી આ કાયદાઓ પસાર થયા છે. આજે જે કોઈ સંદર્ભમાં કે જે કોઈ સંજોગોમાં એ કહેતા હોય, પરંતુ આ કાયદાઓ સંસદે પસાર કર્યા છે, અને આ યુપીએ સરકારે 2013માં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસીસ ફોર વુમન પ્રિવેન્શન પ્રોહિબિશન રેગ્યુલેશન એવો નવો કાયદો જે મહિલાઓને પ્રોટેક્શન આપે છે, એવી જ રીતે બાળકોના હેરેસમેન્ટ માટે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે ચિલ્ડ્રન પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન હેરેસમેન્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ, સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ આપેલું છે, જેમાં ખૂબ જ, જેને કહીએ કે ખૂબ જ સખત પ્રોવિઝન સાથેનો કાયદો પ્રોટેક્શન માટે, વુમન પ્રોટેક્શન માટે આપ્યું છે. એટલે હંમેશા આજની આ સરકારે મહિલાઓના રક્ષણ માટે, એમના સન્માન માટે, એમના આદર માટે સખત કાયદાઓ બનાવ્યા છે, અને અમે વર્ષોથી એટલે આઝાદી પહેલાથી હંમેશા એ વિચારધારામાં માનીએ છીએ અને કહેતા આવ્યા છીએ કે હંમેશા સમાજમાં મહિલાઓનું સન્માન થવું જોઈએ, એમનું આદર થવું જોઈએ, એમની ડિગ્નિટી હોવી જોઈએ, કેમ કે આ દેશમાં અડધાથી વધારે કે ઇકબાલજી આ જ વાત સીધી રુઝાનજી, રક્ષણ પ્રોટેક્શન આપવાનું છે,
सन्मान छे, गौरव जाळवानुं छे। आ बधी ज वातो वर्षोथी सदियोथी आ महिलाओ सांभळती आवी छे हिंदुस्तानी, छतां पण ज्यारे चांस मळे छे अथवा तो चांस लेवो होय छे तेवा समये महिलाओनी उपर सीधो प्रहार, महिलाओने क्यांक बेइज्जत करवा वाळा वाक्यो, आ बधुं थतुं आवे छे। अने आज महिलाओ, मारो सवाल हवे ए छे, आप ज्यारे वुमन एक्टिविस्ट छो, अलग अलग मुद्दा उपर आप आपना विचारो पण रजू करो छो, डोंट यू फील देट के महिलाओ पोते पण यूज टू थई गया छे? कारण के आपे वात करी, आ कोई पहेलो बनाव नथी, सतत आटला बधा स्टेटमेंट आवा छतां पण महिलाओ आवा नेताने चूंटे छे, फॉर वॉट? दिस इज द क्वेश्चन। सुजान जी, અગ્રી વિથ યુ, એટલે જ મારે કેવું છે કે તમારી 100% સાચી વાત છે, મહિલાઓ યુઝ ટુ થઈ ગયા છે આ પેલા દબાઈ, યુ નો બીંગ અ પેટ્રાઇકલ સોસાયટી વર્ષોથી ચાલી રહી છે, એટલે પેલી જે મહિલાઓ દબાઈમાં રહેવાની આદત પડી ગઈ છે, એ લોકો જે આપણે મહિલાઓની આદત આજ મારા નસીબમાં છે અને એવું બધું એ માઇન્ડસેટ છે લોકોનો, અને એટલે જ આ નેતાઓ પાછળ ચૂંટાય છે, એટલે જ આજે આપણે બધા બેસીને આની વાત કરી રહ્યા છીએ, જાગૃતતા કરી રહ્યા છે તાકે મહિલાઓને ખબર પડે। નોર્મલી મહિલાઓ મારા આજે થેન્ક્સ ટુ યુ, થેન્ક્સ ટુ અગ્રેસિવ મીડિયા ચેનલ, મારે કેવું છે મહિલાઓને કે નોર્મલી આપણે બધા કહીએ છીએ કે આ ખોટું છે, આપણે આપણે ફેન કરીએ છીએ, હવે આ વોટિંગ સિઝનમાં તમને ટાઈમ મળ્યો, તમને ચાન્સ મળ્યો છે કે તમારે કોઈને પૂછવાની જરૂર નથી, ના તો નોર્મલી તમે કહો છો ને અમારું ઘરમાં ડિસિઝન નથી મનાતું, અમારું કોઈ સાંભળતું નથી, આ ડિસિઝન તમારું પોતે છે, તમારે તમારા કોઈ હસબન્ડ યા ભાઈ યા પપ્પા કોઈને બી પૂછવાની જરૂર નથી, તમારો મત ખાનગી મત છે, તમે જઈને એવા નેતાને ચૂઝ કરો જેને મહિલા પ્રત્યે રિસ્પેક્ટ હોય, જે કરપ્ટ ના હોય ને જે ગુનાહિત પ્રવૃત્તિ વાળું નહીં, આ તમારો મોકો છે, એ ખાસ તમારા સ્ટ્રગલ થકી મારે કહ્યું છે। બીજી વાત કે જે નોર્મલી આજે મહિલાઓ જે આજે આ સ્ટેટમેન્ટો માર્યા છે, તો જે આપણી બીજી મહિલાઓ છે ઇરિસ્પેક્ટિવ ઓફ એની પાર્ટી, મારા આમાં અત્યારે પોલિટિકલ નથી કરવું, ઇરિસ્પેક્ટિવ ઓફ એની પાર્ટી, બધાએ જોડે મળી જોડે ઉભારીને જે આને વખોડીએ છીએ, આજે આપણે એની સખત અગેન્સ્ટ બોલી રહ્યા છે, એ ઇમ્પોર્ટન્ટ છે। ત્રીજી વાત કે અત્યારે અગેન ઇરિસ્પેક્ટિવ ઓફ હેમા માલિની વાત કરો, નગમાની વાત કરો, અલગ અલગ પાર્ટીઓ છે તો બી એ લોકો જયારે કેનવાસિંગ કરવા જાય છે, તમે જોયું છે કે એ લોકોને થોડું લોકો થોડું મિસબિહેવ કરી રહ્યા છે લોકો જોડે, એટલે એ માટે બી આપણે સ્ટ્રોંગ સ્ટેપ્સ લેવા જોઈએ। એટલે આજની તારીખમાં અગેન આ સ્ત્રી પુરુષનો ઝઘડો નથી, આ અચ્છાઈ ને બુરાઈનો ઝઘડો છે, અને આ ઝઘડા માટે આપણે બધાએ મળી અને ઉભું રહેવાનું છે। એક ઓર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે સાહેબ જોડે વાત કરતા હતા, અત્યારે મારા ઘણા બધા મુસ્લિમ ફ્રેન્ડ્સ છે, ઢગલા ઢગલા છે, એ લોકો પોતે અબુ આઝમીના સ્ટેટમેન્ટથી અને મુલાયમના સ્ટેટમેન્ટથી એ લોકોને આઘાત લાગી ગયો કે તમે એ લોકો આવું બોલીને, એ લોકોનું ઇસ્લામ ધર્મ બહુ સરસ ધર્મ છે। રુઝાનજી રુઝાનજી અહીંયા રોકું છું, રુઝાનજી અહીંયા રોકું છું, આ સવાલ મારો નેક્સ્ટ છે। ઇકબાલજી, અબુ આઝમીએ એક સ્ટેટમેન્ટ આપીને મુંબઈના એક ટેબ્લોઇડને જે ઇન્ટરવ્યુ આપ્યો છે તેમાં તેનું સ્ટેટમેન્ટ છે, ટીપીકલ વર્ડ ટુ વર્ડ કદાચ આપણે વાંચ્યો હશે, ન વાંચ્યો તો વર્ડ ટુ વર્ડ આપને કહું કે રેપ ઇઝ પનિશેબલ બાય હેંગિંગ ઇન ઇસ્લામ, બટ હિયર નથિંગ હેપન્સ ટુ વીમન, ઓનલી ટુ મેન, ઇવન ધ વીમન ઇઝ ગિલ્ટી, નાવ ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ આ એક આખી ફરી વાર વાત કરી આપે જે પ્રમાણે કે આને કોઈ જ્ઞાતિ સાથે કોઈ ધર્મ સાથે જોડવો નહીં જોઈએ। અબુ આઝમીનું આ સ્ટેટમેન્ટ ઇસ્લામના જે પણ કાયદા કાનૂન છે તેને ટાંકીને, આપ એક મુસ્લિમ છો, આપ એક વિચારક છો, આપ બિલકુલ કટ્ટરતાવાદથી ક્યાંક અલગ આવીને એક બૌદ્ધિક મુસ્લિમ તરીકે અબુ આઝમીના સ્ટેટમેન્ટ આપ કઈ રીતે લો છો? અબુ આઝમીની વાત જે કાંઈ હોય, હું મારું પરસેપ્શન ધાર્મિક કે લીગલ જે બી હોય હું આખું સમક્ષ મૂકું છું કે ગુનાખોરી જે કઈ બી હોય, એ જે કોઈ પ્રકારની ગુનાખોરી હોય, એ ગુનાખોરી માટે સજા બધા ધર્મના પુસ્તકોમાં છે, અને ઇસ્લામ હોય કે હિન્દુ ધર્મ હોય, એ ઇસ્લામની જે આપણે વાત કરી છે, અબુ આઝમીનું જે પરસેપ્શન હોઈ શકે કે એડલ્ટરી, જેમ કે એડલ્ટરી એક 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 બે સ્ત્રી પુરુષ ભેગા રહીને કાયદાકીય રીતે લગ્ન વિના અને સંમતિથી રહેતા હોય અને સંમતિથી એમની સાથેના શરીર સંબંધો થતા હોય, એની સંમતિ હોય સ્ત્રીની પુરુષની, છતાંય એ ધાર્મિક રીતે ગુનો છે અને કોઈ પણ રીતે માફ ન કરી શકાય, અને ઇન્ડિયન પિનલ કોડમાં પણ એ એડલ્ટરીમાં બંને માટે સજાની જોગવાઈ છે। એટલે એડલ્ટરીની વાત, રેપની વાત જુદી છે, રેપ તો ક્યારેય પણ પરમિસિબલ નથી, કોઈ પણ ધર્મમાં પરમિસિબલ નથી, અને ઇસ્લામ તો ખૂબ જ સખત રીતે એને જુએ છે, ને આવા ગુનાઓમાં એમને કહેવું છે કે આ પનિશેબલ છે, સ્ટીલ ફક્ત પુરુષોને સજા થાય છે, મહિલાને કેમ નથી થતી? રુઝાનજી યા, વોટ ઇઝ યોર ઓપિનિયન?